वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे यूनिट 3 इन फ्यूचर में एक्टिविटी 3D सुधीनो अभ्यास कर्यो हतो। एक्टिविटी 3A में आपणे जे निबंध आपेला हता, जे विद्यार्थीओए लखेला हता, तेना विशेनी माहिती मेळवी, त्यारबाद बधा वाक्यो मिक्सअप थई गया हता, तेने डिवाइड कर्या, नेक्स्ट ट्रू अने फॉल्स जोयुं हतुं, अने जे सेंटेन्स फॉल्स हता तेमने आपणे सुधारीने लख्या हता, अने त्यारबाद 3D માં વાક્યો કોણ બોલે છે તેના વિશેની માહિતી મેળવી। આજે આપણે જોઈશું એક્ટિવિટી 3E, આપેલું છે વોટ વિલ યુ બીકમ, કે તમે શું બનવા માંગો છો, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર, શિક્ષક, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે પછી ખેડૂત, વોટ વિલ યુ ડુ ધેન, અને ત્યાર પછી તમે શું કરશો, આ ત્રણમાંથી તમે શું બનવા માંગો છો, અને જો ત્રણમાંથી તમે કોઈ પણ એક વ્યક્તિ બનશો તો ત્યાર પછી તમે શું કરશો, ટીચર બનશો તો શું કરશો, ઓર્ગેનાઇઝર બનશો તો શું કરશો, અને ખેડૂત બનશો તો શું કરશો। યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો, તમે નવા વિચારો પણ અહીં રજૂ કરી શકો છો, ઉમેરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે બ્લેન્ક્સ આપેલી છે એમાં તમે શું બનવા માગો છો એના વિશે તમારે તમારી જાતે લખવાનું રહેશે। આગળ જોઈએ, આગળ આપેલી છે એક્ટિવિટી 3A, વર્ક ઇન ગ્રુપ્સ, ગ્રુપમાં કામ કરો, ડિસ્કસ, ચર્ચા કરો કે વોટ વિલ યુ નોટ ડૂ, કે તમે શું નહીં કરો। યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી, તમે આ જે આન્સર છે તે ગુજરાતીમાં પણ લખી શકો છો। પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, તમારા વિચારો, તમારા દ્રશ્યો વર્ગ સમક્ષ રજૂ કરો, કે અહીંયા તમને જે કન્ડિશન આપેલી છે એ તમે જો હો તો તમે શું ન કરો એના વિશે લખવાનું છે। એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ છે, યુ આર અ પ્રિન્સિપાલ, જો તમે પ્રિન્સિપાલ એટલે કે શાળાના આચાર્ય હો તો તમે શું ન કરો, તો એના વિશે મેં અહીંયા અંગ્રેજીમાં જ લખ્યું છે, તમે તમારી રીતે ગુજરાતીમાં પણ લખી શકો છો। આપેલું છે, આઈ વિલ નોટ પનિશ માય સ્ટુડન્ટ્સ, કે હું મારા વિદ્યાર્થીઓને સજા કરીશ નહીં। આઈ વિલ નોટ ગીવ ધેમ ટુ મચ હોમવર્ક, હું તેમને વધારે પડતું હોમવર્ક પણ આપીશ નહીં। આઈ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ, અને હું વર્ગમાં નીરવ શાંતિનો આગ્રહ રાખીશ નહીં। ત્યારબાદ આપેલું છે સેકન્ડ, યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, તમે એકદમ સાચા અને હેલ્ધી, તંદુરસ્ત રહેવા માગો છો, ફિટ એન્ડ હેલ્ધી રહેવા માગો છો, તો તમે શું નહીં કરો। તંદુરસ્ત રહેવા માટે તો આપણે શુદ્ધ ખોરાક લેવો જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, આવું બધું કરવું જોઈએ, પણ શું ન કરવું જોઈએ, તો આઈ વિલ નોટ અસ્લીપ અન્ટિલ લેટ મોર્નિંગ, હું મોડી સવાર સુધી ઊંઘીશ નહીં, કે મોડે સુધી સૂતો રહીશ નહીં। આઈ વિલ નોટ બી લેઝી, અને હું આળસ પણ કરીશ નહીં, આળસુ પણ બનીશ નહીં। આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ ઓર ફાસ્ટ ફૂડ એન્ડ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ, હું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ પણ ખાઈશ નહીં અને કોલ્ડ ડ્રિંક્સનો પણ ઉપયોગ કરીશ નહીં। જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એટલે કે ઢોસા, મંચુરિયમ, પાઉંભાજી, આ જે ખોરાક છે તેને કહેવાય ફાસ્ટ ફૂડ, તો હું આવા ખોરાક ખાઈશ નહીં તંદુરસ્ત અને હેલ્ધી રહેવા માટે। આગળ આપેલું છે, યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તમારી વાર્ષિક પરીક્ષા છે, તો તમે શું નહીં કરો, તો આવશે આઈ વિલ નોટ બી લેઝી, કે હું આળસ કરીશ નહીં। આઈ વિલ નોટ વોચ ટીવી ઓર મૂવી, હું ટીવી જોઈશ નહીં, ફિલ્મો જોઈશ નહીં, એન્ડ વિલ નોટ સ્લીપ લેટ, અને મોડે સુધી ઊંઘીશ પણ નહીં। આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ, અને હું મારો સમય પણ બગાડીશ નહીં, વધારેમાં વધારે સમય હું અભ્યાસમાં વિતાવીશ। તો આ પ્રકારે આપણે જે તે પદ પર હોઈએ તો આપણે શું ન કરવું જોઈએ એના વિશેની માહિતી મેળવી। જોઈએ આગળ, આગળ આપેલી છે એક્ટિવિટી 3G, આપેલું છે ટોક વિથ ધીસ પર્સન, કે અહીં જે વ્યક્તિઓ આપેલા છે તેમને તમે મળો, તેમની સાથે વાતો કરો, ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ, અને તેમના વિશેની જે માહિતી છે તે આ ટેબલમાં તમારે ભરવાની છે। વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે અહીંયા તમારે શું કરવાનું છે, તો અહીંયા આપેલું છે, અહીંયા તમને જુદા જુદા વ્યક્તિઓ આપેલા છે તો એમને તમારે મળવાનું છે અને તેમના વિશેની માહિતી ભરવાની છે। તમારી આસપાસ જો આવા વ્યક્તિઓ હોય, તમે તેમને ઓળખતા હોય, તો એમને પૂછીને તમે આ માહિતી ભરી શકો છો।
एक्जाम्पल तरीके अहीं આપેલું છે પોસ્ટ એટલે કે જે તે વ્યક્તિ ની પોસ્ટ આપેલી છે કે તેઓ શું છે અહીંયા જે તે વ્યક્તિના નામ આપેલા છે તેમનું એજ્યુકેશન તેઓ કેટલું ભણેલા છે તેમનો અભ્યાસ સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે તેમને કયા વિષયમાં રસ છે શું કરવું ગમે છે તે તમારે અહીં દર્શાવવાનું છે મેં અહીંયા એક કોલમ ભરેલી છે તો તેનો અભ્યાસ કરીએ યોર ફેવરિટ ટીચર તમારા પ્રિય શિક્ષક તો મેં લખેલું છે મનીષાબેન દેસાઈ તો એમનું એજ્યુકેશન તો એમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે બીએસસી એમએસસી છે તેઓ અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે તેમનો કયા વિષયમાં રસ છે તો કે મેથ્સ એન્ડ સાયન્સ વિજ્ઞાન અને ગણિતમાં તેમને વધારે ઇન્ટરેસ્ટ છે તો આ પ્રકારે તમે પણ તમારી આજુબાજુમાં અથવા તો તમારા જાણીતા વ્યક્તિઓને મળીને તમે તેમના વિશેની ડિટેલ્સ ભરી શકો છો અહીંયા મેં મારા પ્રિય શિક્ષક વિશે લખેલું છે તમે પણ તમારા પ્રિય શિક્ષકને પૂછીને અહીં માહિતી કમ્પ્લીટ કરી શકો છો નેક્સ્ટ આપેલું છે એન ઓટો ડ્રાઈવર તમારી આજુબાજુમાં કોઈ જાણીતા ઓટો ડ્રાઈવર હોય તો તેમને પૂછીને તમે તેનું નામ તેનો અભ્યાસ અને તેમને રસના વિષયો વિશે લખી શકો છો ત્યારબાદ છે ડૉક્ટર એટ નિયરેસ્ટ પીએચસી મીન્સ કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર તમારી નજીકમાં જે દવાખાનું હોય છે ત્યાંના ડૉક્ટરને મળીને તમે તેમના વિશેની માહિતી મેળવી શકો છો ત્યારબાદ છે શોપકીપર કોઈ દુકાનદાર હોય તો તેમનું નામ તેમનો અભ્યાસ અને તેમના રસનો વિષય દર્શાવી શકો છો આજુબાજુમાં કોઈ તલાટી અથવા તો તમે કોઈ વ્યક્તિને જાણતા હોય આવા પદ ઉપર હોય તો તેમને પૂછીને તમે આ વિગત ભરી શકો છો તો આ કોષ્ટક તમારે જાતે કરવાનું રહેશે આગળ જોઈએ આગળ આપેલી છે એક્ટિવિટી 4 આપેલું છે લુક એટ ધ પિક્ચર કેરફુલી નીચેનું જે ચિત્ર છે તેને ધ્યાનપૂર્વક જુઓ એક બાજુ તમને ફેરનું મેળાનું ચિત્ર આપેલું છે અને એક બાજુ તમને કુદરતી દ્રશ્ય એક ફાર્મનું એવું ચિત્ર આપેલું છે તો જોઈએ એમાં શું કરવાનું છે વર્ક ઇન ગ્રુપ ગ્રુપમાં કામ કરો સિલેક્ટ ધ વન પિક્ચર ઉપર જે બે ચિત્રો આપેલા છે એમાંથી કોઈ પણ એક ચિત્ર પસંદ કરવાનું છે રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટ પિક્ચર અને તમે જે પિક્ચર સિલેક્ટ કર્યું હોય તેના આધારે તમારે ટૂંકા જવાબ લખવાના છે અહીંયા પ્રશ્ન પૂછેલા જ છે બંને ચિત્ર માટે તો તમે કોઈ પણ એક ચિત્ર પસંદ કરીને તેના વિશે આન્સર આપી શકો છો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વોટ વિલ યુ સી ધેર ત્યાં તમે શું જોશો પહેલું આપણને જે ફેરનું મેળાનું ચિત્ર આપેલું છે જો આપણે તેને પસંદ કરીએ તો ત્યાં આપણે શું શું જોઈ શકીએ તો આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ અ મેરી ગો રાઉન્ડ મેની સ્ટોલ તો કહે છે ત્યાં હું જાયન્ટ વ્હીલ મોટું ચકડોળ ત્યારબાદ નાનું ચકડોળ મેની સ્ટોલ્સ કે ટોય શોપ સ્વીટ શોપ ફ્રૂટ શોપ આવી ઘણી બધી દુકાનો જોઈ શકીએ ત્યારબાદ છે બલૂન મેન છે જગલર છે મેજિશિયન છે આવી દરેકને આપણે મેળામાં જોઈ શકીએ છીએ બાજુના જે પિક્ચર છે તે કુદરતી દ્રશ્યનું કોઈ ફાર્મનું ચિત્ર હોય તેવું દેખાય છે તો ત્યાં આપણે શું જોઈ શકીએ છીએ તો કહે છે ટ્રીઝ હિલ રિવર આવું દરેક વસ્તુઓ ત્યાં જોઈ શકીએ ત્યારબાદ આપેલું છે વોટ વિલ યુ ડુ ત્યાં તમે શું કરશો તો આઈ વિલ સિટિંગ ઇન ધ જાયન્ટ વ્હીલ આઈ વિલ ઇટ ફાસ્ટ ફૂડ આઈસ્ક્રીમ તો કહે છે તો ત્યાં આપણે શું કરી શકીએ તો કે જાયન્ટ વ્હીલમાં બેસીશું ફાસ્ટ ફૂડનો આનંદ માણીશું આઈસ્ક્રીમ ખાઈશું ત્યારબાદ જગલરનો શો જોઈશું બરાબર આવી જુદી જુદી વસ્તુઓનો આનંદ માણીશું ત્યારબાદ જો આપણે બાજુમાં જે ચિત્ર આપેલું છે તેનો અભ્યાસ કરીએ તો ત્યાં શું કરીશું તો કે ગાઈશું નાચીશું કુક લંચ ત્યાં આપણે જાતે ભોજન બનાવીશું એન્ડ ઈટ અને તેનો આનંદ માણીશું ત્યારબાદ આપણને થર્ડ ક્વેશ્ચન આપેલો છે યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ તમે તમારા પ્રવાસેથી પાછા ફરો છો વોટ વિલ યુ આસ્ક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ તો તમે તમારા માતા પિતાને તમારા પ્રવાસ વિશે શું કહેશો તો તે વિગત તમારે અહીં લખવાની છે મીન્સ કે તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસ ગયા હો કોઈ જગ્યાએ ફરવા ગયા હો તો એના વિશે તમે તમારા માતા પિતાને કેવી રીતે જણાવશો તે વિગત તમારે અહીં લખવાની છે આ પ્રશ્ન પણ તમારે જાતે કરવાનો રહેશે આગળ જોઈએ આગળ આપેલી છે એક્ટિવિટી 5 આપેલું છે વોટ વિલ યુ ડુ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક કે જ્યારે ડિઝાસ્ટર એટલે કે આપત્તિ આવી પડે ત્રાટકે ડિઝાસ્ટર એટલે આપત્તિ અને સ્ટ્રાઇક એટલે ત્રાટકવું અથવા તો આવવું જ્યારે આપત્તિઓ આવે ત્યારે આપણે શું કરીશું શું કરી શકીએ તો આપેલું છે તમારો એક મિત્ર ફાયર કટોરો
बीजो मित्र अर्थक्वेक कटोरो अने त्रीजो मित्र फ्लड कटोरो लईने तमारी पासे आवशे। नीचे आपेला वाक्योनी पट्टी बनावीने तैयार रखो। तमारा मित्रना कटोराने अनुरूप वाक्य पट्टी ते तम कटोरामां मूको। आपेलुं छे एक मित्र फायर कटोरो। फायर एटले आग लागवी, अर्थक्वेक एटले भूकंप आवो, अने फ्लड एटले पूर आवो। तो बधा मित्रो छे, त्रण मित्रो, तेमनी पासे एक पासे फायर लखेलो कटोरो हशे, वाटको हशे, एक पासे अर्थक्वेक लखेलो, अथवा तो त्रीजा पासे हशे फ्लड लखेलो वाटको। तो अहींया जे सेंटेन्स आपेला छे ते कई परिस्थिति होय त्यारे आपणे आ प्रकारना जे सेंटेन्स आपेला छे तेनो उपयोग करीए। तो एक कटोरामां तमारे आ जे ते वाक्यनी पट्टी मूकवानी छे। ફાયરને લગતું હોય તો ફાયર કટોરામાં, અર્થક્વેકને લગતું હોય તો અર્થક્વેકના કટોરામાં, અને ફ્લડ એટલે કે પૂરને લગતું હોય તો એ કટોરામાં વાક્યની પટ્ટી મૂકવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કટોરાની જે એક્ટિવિટીઝ છે તે પોસિબલ નથી, તો આપણે અહીંયા જોઈએ કે કઈ પરિસ્થિતિમાં આ પ્રકારની ક્રિયા કરવી જોઈએ। તો જોઈએ, ફર્સ્ટ આપેલું છે રન ઇનટુ એન ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં દોડી જવું। તો ક્યારે ખુલ્લા મેદાનમાં દોડી જવું જોઈએ? તો આવશે અર્થક્વેક, ભૂકંપ આવે ત્યારે, કારણ કે ભૂકંપને કારણે, તેના આંચકાને કારણે મકાન પડી શકે છે। તો જે ખુલ્લી જગ્યા હોય ત્યાં દોડી જવું જોઈએ। નેક્સ્ટ છે સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયાઝ, વૃક્ષો પર ચડવું, છાપરા પર ચડવું, અથવા તો ઊંચા વિસ્તારમાં જવું। તો ક્યારે? તો કે ફ્લડ એટલે કે પૂર આવે ત્યારે, વધારે પડતી પાણીની હોનારત સર્જાય ત્યારે આપણે આ ઊંચાઈવાળા વિસ્તારો પર જવું જોઈએ। તો આવશે ફ્લડ। નેક્સ્ટ છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ ઇલ્ડર્સ, બાળકો અને વૃદ્ધોની કાળજી લેવી। તો ક્યારે બાળકો અને વૃદ્ધોની કાળજી લેવી જોઈએ? તો કે ત્રણે ત્રણ પરિસ્થિતિમાં, ફાયર, અર્થક્વેક એન્ડ ફ્લડ, આગ લાગે ત્યારે, ભૂકંપ આવે ત્યારે, અને પૂર આવે ત્યારે, આ ત્રણે ત્રણ પરિસ્થિતિમાં આપત્તિ સમયે આપણે બાળકો અને વૃદ્ધોની કાળજી લેવી જોઈએ। નેક્સ્ટ છે થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ, થ્રો વોટર પાણી ફેંકવું, સૂકી રેતી ફેંકવી, અથવા તો સૂકો કચરો ફેંકવો। ક્યારે? તો કે ફાયર, આગ લાગે ત્યારે તેમાં પાણી નાખવું, રેતી નાખવી, અથવા તો સૂકો કચરો નાખવો। નેક્સ્ટ છે ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, તો કે છે ઝાડ નીચે અથવા તો ઇલેક્ટ્રિક પોલ્સ એટલે કે ઇલેક્ટ્રિક થાંભલા નીચે ઊભા રહેવું જોઈએ નહીં। ક્યારે? તો કે અર્થક્વેક, ભૂકંપ આવે ત્યારે, કારણ કે આ બંને પડી શકે છે। નેક્સ્ટ કોલ ધ ફાયર બ્રિગેડ, ફાયર બ્રિગેડને ફોન કરવો, તો આવશે ફાયર, આગ લાગે ત્યારે। નેક્સ્ટ છે ડુ નોટ યુઝ સ્ટેર, સ્ટેર એટલે દાદર, દાદરનો ઉપયોગ કરવો નહીં। ક્યારે? તો કે ફાયર ઓર અર્થક્વેક, આગ લાગે ત્યારે અને ભૂકંપ આવે ત્યારે દાદર મીન્સ કે દાદરાનો ઉપયોગ કરવો જોઈએ નહીં। લાસ્ટ આપેલું છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, વીજળીની સપ્લાય બંધ કરવી। ક્યારે? તો કે ફાયર, અર્થક્વેક એન્ડ ફ્લડ, ત્રણે ત્રણ આપત્તિઓ આવે ત્યારે વીજળીની સપ્લાય બંધ કરવી જોઈએ, નહીં તો તેનાથી બીજી હોનારત પણ સર્જાઈ શકે છે। આગળ જોઈએ, આગળ આપેલી છે એક્ટિવિટી સિક્સ, આપેલું છે પ્લેસ લેટર ઇન ધ રાઈટ ઓર્ડર ટુ ફોર્મ એન્ડ નેમ્સ ઓફ ફ્લાવર, અહીંયા જે બધા શબ્દો આપેલા છે તે શબ્દો ફ્લાવર્સના સ્પેલિંગ આપેલા છે, પણ આડાઅવળા છે, તો આ બધા જે લેટર છે તેને ક્રમમાં ગોઠવીને સાચો સ્પેલિંગ બનાવવાના છે, ફ્લાવર્સનું નામ એડ કરવાનું છે। તો જોઈએ, ફર્સ્ટ આપેલું છે, અહીંયા જે આપેલું છે તે સ્પેલિંગ છે સ્વીટ પી, ત્યારબાદ છે અહીંયા જે સ્પેલિંગ છે તે છે મેરીગોલ્ડ, નેક્સ્ટ છે જાસ્મિન, ત્યારબાદ આવશે લોટસ, નેક્સ્ટ છે મોગરા, ત્યારબાદ છે દહેલિયા, નેક્સ્ટ છે ફ્લોક્સ, પેન્સી, અને લાસ્ટમાં આપેલું છે હિબિસ્ક્યુસ। તો સાચો સ્પેલિંગ આ રીતે બનશે, તો તમારે પણ તમારી નોટબુકમાં આ પ્રકારે સ્પેલિંગ લખવા જોઈએ। આગળ આગળ આપેલી છે એક્ટિવિટી સિક્સ બી, આપેલું છે યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ, રોપ્સ એન્ડ ટ્રીઝ, તો કહે છે કે તમે તમારા શાળાના ગાર્ડનની મુલાકાત લો છો અને ત્યાં તમને જુદા જુદા પ્રકારના પ્લાન્ટ્સ એટલે કે છોડ, શ્રુબ એટલે કે ક્ષુબ એન્ડ ટ્રીઝ, અને વૃક્ષો જોવા મળે છે, છોડ, ક્ષુબ અને
वृक्ष आ त्रण प्रकारना आवे तो ए त्रणे त्रणने तमे जुओ छो। This grid has the name of the different parts of trees. नीचे जे बॉक्स आपेलू छे ते बॉक्स मां तमने वृक्षना जुदा जुदा पार्ट्स विशेना नाम आपेला छे। Look for this words तो तेमा तमारे नीचेना शब्दों शोधवाना छे। कया कया शब्दों तो के बर्ड्स एटले अंकुर अथवा फणगो, पॉड एटले सींग, लीफ एटले पांदड़ू, स्टेम एटले दांडी, रूट्स एटले मूल, थॉर्न्स एटले काटा, ब्रांच एटले डाळी अने फ्लावर्स एटले फूल। तो अहीं आ जे आठ वर्ड्स आपेला छे तेने तमारे नीचेना बॉक्समांथी शोधवाना छे। फाइंड एज फास्ट एज यू केन वर्टिकली, होरिजेंटली एंड डायगोनली। एटले के तमे आ जे वर्ड्स छे तेने वर्टिकली एटले के सीधा, ओरिजेंटली एटले आडा अने डायग्नोकली एटले त्रासा शोधी शको छो। आ त्रणे त्रण रीते तमे आ शब्दोने शोधी शकशो। तो आ जे आठ शब्दो छे ते तमारे जाते शोधवाना छे अने तमारे कोष्टकमां राउंड करवानो छे। फर्स्ट जे स्पेलिंग छे बर्ड्स ते हुं तमने बतावी दऊं छुं। अहींया क्रॉसमां આપેલું છે बी यू डी, पाछळ एस આપેલો નથી એટલે કોઈએ અલગ શોધવો નહીં। આ પ્રકારે અહીંયા સ્પેલિંગ આપેલો છે। તો બાકીના જે સ્પેલિંગ છે તે તમારે જાતે શોધવાના રહેશે અને તેની ફરતે રાઉન્ડ કરવાનું રહેશે। જોઈએ આગળની એક્ટિવિટીઝ। આગળ આપેલી છે એક્ટિવિટી 7, આપેલું છે રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ, નીચેનું કાવ્ય મોટેથી ગાઓ। ગુડ નાઇટ, શુભરાત્રી, સ્લીપ ટાઈટ, સારી રીતે ઘસઘસાટ ઊંઘો, વોક અપ બ્રાઇટ, સ્ફૂર્તિ સાથે જાગો, ઇન ધ મોર્નિંગ લાઇટ, સવારનો જે પ્રકાશ છે ઉજાસ છે તેની સાથે, ટુ ડુ વોટ્સ રાઇટ, જે સાચું છે તે કરો, વિથ ઓલ યોર માઇન્ડ, તમારી બધી જ પ્રસન્નતા સાથે, બધા જ આનંદ સાથે જે સાચું હોય તે કરો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કાવ્યમાં જોશો તો તમને દરેક લાઇનમાં છેલ્લે તમને પ્રાસયુક્ત મીન્સ કે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે। નાઇટ, ટાઈટ, બ્રાઇટ, લાઇટ, રાઇટ, માઇટ આવા શબ્દો આપેલા છે, તે છે રાઇમિંગ વર્ડ્સ। બાજુનું કાવ્ય જોઈએ। ધ રેઇન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ, વરસાદ બધે જ પડ્યો, બધે જ વરસ્યો, ઇટ ફોલ્સ ઓન ફિલ્ડ્સ એન્ડ ટ્રીઝ, તે મેદાનો પર અને વૃક્ષો પર પડ્યો, ઇટ રેઇન્સ ઓન ધ અમ્બ્રેલાસ હિયર, અહીં છત્રી ઉપર પણ વરસાદ વરસ્યો, એન્ડ ઓન ધ શિપ્સ એટ સી, અને દરિયામાં જે જહાજ હતું તેમાં પણ વરસાદ વરસ્યો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ એક્ટિવિટી 7 સુધીનો અભ્યાસ કર્યો, મીન્સ કે યુનિટ 3નો અભ્યાસ પૂર્ણ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આધારે તમારે આગળ આપણે જે એક્ટિવિટી 5માં જે આપત્તિઓ વિશેની માહિતી મેળવી હતી તે વાક્યો, ત્યારબાદ એક્ટિવિટી 6માં જે ફૂલોના નામ છે તે, અને ઉપર એક્ટિવિટી 6B માં આ જે કોષ્ટક આપેલું હતું તે કોષ્ટક તમારે તમારી નોટબુકમાં લખીને તેમાં ઉપર જે 8 સ્પેલિંગ આપેલા છે તે સ્પેલિંગ શોધીને તેની ફરતે તમારે રાઉન્ડ કરવાનું રહેશે। આટલા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે। નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું। ત્યાં સુધી વંદે માતરમ।